વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય છે એની સમજ મેળવી. કર્તરીમાંથી આપણે કર્મણીમાં બનાવવાનું, કર્મણીમાંથી કર્તરીમાં વાક્ય બનાવવાનું આવે છે. હવે એની સાથે જ એક નાનકડો એવો ટોપિક છે પ્રેરક વાક્ય રચના. પ્રેરક વાક્ય રચના એટલે શું કે વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને જે પ્રેરણા, વાક્ય રચના કહેવાય. એક વાક્ય છે એટલે પ્રેરિત કરવી, બરોબર છે. આ એક આ પણ એક તો વ્યાકરણનો નાનકડો એવો ટોપિક છે કે તમને સાદું વાક્ય આપ્યું હોય તો કે ક્રિયા કરવા માટે આપણે બીજાને પ્રેરણા આપવી એને આપણે પ્રેરક વાક્ય રચના કહેવાય. કે આપણે એક કામ છે બીજાને સોંપણી કરવી હોય ને ત્યારે એને પ્રેરક વાક્ય રચના બને છે. એટલે કે વાક્યમાં જો આપ્યું છે, વાક્યમાં ક્રિયા કરવા માટે બીજાને પ્રેરણા આપવી તેને પ્રેરક વાક્ય કહેવાય. કોઈ પણ વાક્ય હોય એમાં ક્રિયા કરવા માટે આપણે એક કાર્ય બીજાને સોંપવું ત્યારે પ્રેરક વાક્ય રચના બની કહેવાય. જો અહીંયા દાખલા સાદું વાક્ય આપણને આપ્યું છે, આશાએ ગીત ગાયું, એણે પોતાએ ગીત ગાયું, બરાબર છે. હવે એમાંથી તમારે એ સાદું વાક્ય હોય એમાંથી તમારે પ્રેરક વાક્ય રચના બનાવવું હોય તો બીજાને એક વસ્તુ છે એની સોંપણી આપણે બીજાને કરવાની હોય એટલે પ્રેરક વાક્ય રચના કહેવાય. તો કે બહેને આશા પાસે ગીત ગવડાવ્યું, તો અરે પ્રેરક વાક્ય રચના બને. આશાએ પોતે ગીત ગાયું છે, બરાબર, એટલે સાદું વાક્ય કહેવાય. પણ એ સાદા વાક્યને જો આપણે પ્રેરક વાક્ય રચનામાં બનાવવું હોય તો બહેને આશા પાસે ગીત ગવડાવ્યું, એક વ્યક્તિએ બીજી વ્યક્તિ પાસે કાર્ય કરાવ્યું ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. બીજું ઉદાહરણ આપ્યું છે પરેશને દવા આપી, આ સાદું વાક્ય છે. તો ડૉક્ટરે પરેશને દવા આપી, પરેશને દવા આપી તો એક સાદું વાક્ય બન્યું. પણ પરેશને દવા કોણે આપી, તો કે ડૉક્ટરે પરેશને દવા આપી, તો એ પ્રેરક વાક્ય રચના બની છે. પછીનું ત્રીજું છે મેં ટાઈમ ટેબલ બનાવ્યું, એ સાદું વાક્ય છે. તો એને પ્રેરક વાક્ય રચનામાં બનાવવું હોય તો કે શિક્ષકે મારી પાસે ટાઈમ ટેબલ બનાવડાવ્યું, કે શિક્ષકે મારી પાસે ટાઈમ ટેબલ છે એ બનાવડાવ્યું. એટલે આ રીતે સાદું વાક્ય હોય એમાંથી આપણે પ્રેરક વાક્ય રચના છે એ બનાવી શકાય. એટલે આ રીતે નાનકડો એવો ટોપિક છે કે પ્રેરક વાક્ય રચના. એટલે એક આપણે જે ક્રિયા કરવી હોય તો એ ક્રિયા આપણે કરવા માટે બીજાને પ્રેરિત કરીએ, બીજાને પ્રેરિત કરીએ એટલે બીજા પાસે ક્રિયા કરાવીએ ત્યારે પ્રેરક વાક્ય રચના બને છે. સાદું એવું વાક્ય આપણે જોયું હોય કે અહીંયા આપ્યું છે કે આશાએ ગીત ગાયું, કોઈ પણ નામ હોય, કે રમા છે એને ચોપડી વાંચી, તો કે એમાં પછી એવું શિક્ષકે રમાને ચોપડી અપાવડાવી. પછી પરેશે દવા આપી, એના બદલે તમે એવું કીધું હોય કે મોહને સાયકલ ચલાવી, તો કે રમેશે મોહનને સાયકલ ચલાવડાવી. તો પછી મેં ટાઈમ ટેબલ બનાવ્યું, તો કે એના બદલે તમે એવું કીધું હોય કે મેં પરીક્ષા પાસ કરી, તો કે શિક્ષકે વિદ્યાર્થીને પરીક્ષા પાસ કરાવડાવી. એટલે આ રીતે સાદા વાક્યમાંથી પ્રેરક વાક્ય રચના બનાવી શકાય. તો આ રીતે આજે આપણે કર્તરી, કર્મણી, ભાવે વાક્ય રચના અને એની સાથે સાથે બીજી એક પ્રેરક વાક્ય રચના છે એની પણ સમજ મેળવી. તો તમે ધોરણ 8માંથી કર્તરી, કર્મણી અને ભાવે વાક્ય રચના છે એ આપણે ભણતા આવ્યા છે. તો વ્યવસ્થિત રીતે એકદમ નાનકડો અને સાદો એવો ટોપિક છે, જલ્દી આવડી જાય એવું આ નાનકડું એક માર્કની અંદર પરીક્ષામાં પૂછાય છે. તો તમારા જે હજી આની સાથે તમને બીજા ઉદાહરણો પણ એની લિંક પણ મોકલાવી છું, એ દ્વારા તમે વધારે એની કર્તરી, કર્મણી અને ભાવે રચનાની ઓળખ મેળવી શકશો અને સાથે સાથે એની એ પ્રયત્નો કરી અને તમે એની ઓળખ પણ મેળવી શકશો. નમસ્કાર, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.